તો આ સાથે મહેસાણાથી સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં નકલી એસટી કર્મચારી ઝડપાયો છે. સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં ટિકિટ ચેકિંગ વખતે નકલી કર્મીનો ભાંડો ફૂટ્યો. એસટી સ્ટાફમાં છું કહી અને બનાવટી આઈ કાર્ડ આપ્યું, જેમાં ડેપોમાં ખોટી ઓળખ આપનારને પોલીસે ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે. ટિકિટ ચેકિંગમાં એસટી કર્મચારીની ઓળખ આપી હતી. એસટી કર્મચારીના ખોટા દસ્તાવેજો બતાવ્યા હતા, જેમાં નકલી કર્મચારીએ અન્ય એક વ્યક્તિને પણ બોલાવ્યો હતો, જેમાં અન્ય વ્યક્તિએ પણ સચિવ હોવાની ઓળખ આપી હતી. હોબાળો થતા સચિવની ઓળખ આપનાર છે તે ફરાર થયો હતો. બામણવાના સોની ધવલને પોલીસે પકડી પાડ્યો છે. સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે. બે શખ્સ સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો આ સાથે મહેસાણામાં ટિકિટ ચેકિંગ વખતે નકલી કર્મીનો ભાંડો ફૂટ્યો હતો, જેમાં એસટી સ્ટાફમાં છું કહી અને બનાવટી આઈ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેમાં નકલી દસ્તાવેજો બતાવ્યા. ટિકિટ ચેકિંગમાં એસટી કર્મચારીની ઓળખ આપી હતી, ખોટી ઓળખ આપી અને નકલી કર્મચારીએ અને એક વ્યક્તિને પણ બોલાવ્યો હતો. તેણે પણ સચિવ હોવાની માહિતી આપી હતી, પરંતુ હાર તે ફરાર થયો હતો. આખરે બે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં મહેસાણામાં નકલી એસટી કર્મચારી ઝડપાયો છે. નકલી ઓળખ આપી અને ખોટા દસ્તાવેજો બતાવ્યા હતા. નકલી કર્મચારીએ અને એક વ્યક્તિને પણ બોલાવ્યો. વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, મહેસાણામાં નકલી એસટી કર્મચારી ઝડપાયો છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જણાવી દઉં કે ટિકિટ ચેકિંગ કરતી વખતે ભાડો ફૂટ્યો હતો અને નકલી એસટી કર્મચારી પણ ઝડપાયો છે અને એસટી સ્ટાફમાં શું કહીને બનાવટી આઈ કાર્ડ આપ્યું હતું અને વિસનગર ડેપોમાં એસટી કર્મીને ખોટી ઓળખ આપનારને પોલીસે સોંપાયો હતો અને વિસનગર પોલીસ ડેપોમાં લાઇન ચેકિંગ દરમિયાન નકલી એસટી કર્મચારી હાથ લાગ્યો છે અને મુસાફરોની ટિકિટ ચેકિંગમાં એસટી કર્મચારીની ઓળખ આપી ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને પકડાવ્યા બાદ બોલાવેલા બીજા શખ્સે સચિવ હોવાની ઓળખ આપી રોપ જમાવ્યો હતો અને જોકે હોબાળો થતા સચિવની ઓળખ પણ આપનાર શખ્સ ફરાર થઈ ગયો હતો અને વિજાપુરના બામણવા ગામના સોની ધવલ જીતેન્દ્રકુમારને પકડી પોલીસે હવાલે કરાયો હતો. જ્યારે સચિવની ઓળખ આપનાર રાકેશ પટેલ સહિત બંને સામે ગુનો નોંધી પોલીસે વધુ હાથ તપાસ કરી હતી અને વિસનગર મહેસાણા બસ GJ1868 મુસાફરી પાસે ટિકિટ માંગતા ખોટી ઓળખ આપી હતી. જી બિલકુલ, જે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે નકલી એસટી કર્મચારી ઝડપાયો છે. બે શખ્સ સામે હાલ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં હોબાળો થતા સચિવની ઓળખ આપનાર યુવક છે તે ફરાર થયો હતો. એસટી કર્મચારીના ખોટા દસ્તાવેજો બતાવ્યા હતા તેણે, જેમાં ટિકિટ ચેકિંગ કરતી વખતે પોલીસે ખોટી ઓળખ આપી હતી. ડેપોમાં ખોટી ઓળખ આપનારને પોલીસે સોંપવામાં આવ્યો છે. આ સાથે ટિકિટ ચેકિંગમાં એસટી કર્મચારીની ખોટી ઓળખ આપી અને ખોટા દસ્તાવેજો પણ બતાવ્યા હતા. આખરે તે યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો આ સાથે સચિવ હોવાની ઓળખ આપી અને અન્ય એક યુવક છે તે રોફ જમાવતો હતો, મુસાફર પાસે ટિકિટ માંગતા ખોટી ઓળખ આપી હતી.